જય ગિરનારી મિત્રો. મિત્રો, અસંખ્ય દર્દીઓ ઉપર અમે આ પ્રયોગ કર્યો અને અમને જબરજસ્ત સફળતા મળી. આમાં જે લોકોને હાથ પગ ગોઠણના આવા કોઈ પણ શરીરના દુખાવા હોય ને, એના ઉપર આ પ્રયોગ છે ને, એમ માનો ને કે સોના જેવું કામ કરશે, એટલો સફળ પ્રયોગ છે. વિનંતી એટલી જ અને સહેલો એટલો છે. તમને એમ થાય બહુ અઘરું કઈ નથી, હાવ આસાનીથી ઘરે તમે બનાવી શકશો. એટલે વિડીયો અંત સુધી જોજો, તમને ઘણું બધું નવું અને આમ એમ માનો ને કે હાથ પગ દુખાવા ઉપર તો જોરદાર કામ આપશે. શિયાળામાં તો એમ માનો ને કે આની કોઈ, શિયાળામાં આ લોકો જરૂર એટલી હોય. રેડી? હવે જો પહેલી વસ્તુ ઈ કે આ જે પ્રયોગ છે એ પહેલા તો કઈ કઈ વસ્તુમાં ટૂંકમાં કામ કરશે ઈ તમને ફટાફટ કહી દઉં, બરાબર? પછી ફટાફટ આનો પ્રયોગ કહી દઉં. તો પહેલું કામ કરશે, જેને હાથ પગ અને ગોઠણના દુખાવા હોય ને, બરાબર, હાથ પગમાં જેને કડતર થતી હોય, દુખાવા થતા હોય, એના ઉપર તો જોરદાર કામ કરશે. રેડી? બીજું કામ કરશે સાંધાના કોઈ પણ દુખાવા, બરાબર. તમારા અત્યારે શિયાળામાં ઘણા લોકોને દાખલા ચિકનગુનિયા થયા હોય એના હિસાબે, અથવા તો કઈ પણ હિસાબે એને સાંધાના કવતા હોય, દુખતા હોય, એના ઉપર પણ જોરદાર રિઝલ્ટ આપશે મિત્રો, બરાબર. પછી છે મોચ આવી ગયો હોય, દાખલા તરીકે તમે હાલા જતા હોય, તમારો પગ આમ મવડાઈ ગયો હોય, હાથ પગ ક્યાંય પણ, અને મોચ આવી ગયા એને આપણે કહીએ, એમાં ટૂંકમાં જોરદાર જો માલિશ કરવામાં આવે વ્યવસ્થિત, તો એમાં પણ કામ કરશે, આ ઉત્તમ કામ કરશે. પછી ખાલી સડી જતો, જો ઘણા લોકો છે ને ખાલી આમ પલોઠી વાળીને બેસે, અથવા કોઈ પણ જગ્યાએ એમને એક ધારું બેસી જાય તો એને ખાલી ચડી જાય પગમાં, બરાબર. આવી ખાલી ચડવાના પ્રશ્નો હોય એના ઉપર પણ આ કામ કરશે. અને આગળ છે ગોઠલા ચડી જતા હોય, પગમાં છે ને બહુ લોકોને ગોઠલા ચડવાનો પ્રશ્ન હોય, એના ઉપર પણ આ કામ કરે છે. એમાં વ્યવસ્થિત ટૂંકમાં આપણે એમની માલિશ કરવી પડે. અને બીજું કે જેને વધારે ગોઠલા મિત્રો ચડી જતા હોય ને, એને પાણી પીવું થોડુંક, સ્નાયુઓની તકલીફ હોય છે અને પાણી જેમ વધારે પીશો એમ એનો બહુ રાહત મળશે તમને. અને હા, કમર અને ગોઠણ, અત્યારે લગભગ એમ માનો ને કે 50% પબ્લિકને આ પ્રશ્ન છે કમરના અને ગોઠણના, તો એમાં આ જો માલિશ કરવામાં આવે આ તેલની, બરાબર, અને વાતનાશક કોઈ પણ એક દવા લેવામાં આવે, તો એમાં ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળે મિત્રો. સારું, હવે જો તમને ફટાફટ કહી દીધું કે આ કેમાં કામ કરશે, હવે તમારે આ બનાવવાનું છે. અને બનાવવું કેવી રીતે અને કઈ રીતે, શાંતિથી સાંભળજો, એક વસ્તુ મિસ ન કરતા. એક વસ્તુ એમ ન કરતા કે હાલો કાપીને જોઈ લો તો તમને સમજાશે નહીં. રેડી? પહેલી વસ્તુ જરૂર પડશે સરસવનું તેલ. હવે જો આમાં આપણે બે તેલ રાખ્યા છે, સરસવના તેલનો ઉપયોગ કરી શકો અથવા તો તમે તલના તેલનો ઉપયોગ કરી શકો. આ બંને તેલ છે ને વાતનાશક તેલ કહેવાય મિત્રો. હવે તમને દાખલા તરીકે સરસવનું તેલ છે ને ગુજરાતમાં થોડુંક ઓછું મળે છે, બરાબર, અને કાચી ઘાણીનું જો તેલ મળે ને, બરાબર, જે આપણે કેમ મગફળીનું તેલ આપણે કઢવવા જઈએ એવી રીતે જો કોઈ કાઢતા હોય ને એ તેલ મળી જાય, તો એનું તો રિઝલ્ટ જોરદાર મળે છે. એટલે સરસવનું તેલ કાચી ઘાણીનું મળે તો સારું, બરાબર, અથવા તો તલનું તેલ. તલમાં તેલમાં કાળા તલ અને સફેદ તલ બેયનું આલશે, જેનું મળે એનું, બરાબર. પણ તલનું તેલ તો લગભગ ગુજરાતમાં મળી જાય છે, ક્યાંક ને ક્યાંક વેચાતું જ હોય છે. અને કંઈ ન મળે તો તમે દુકાનેથી લઈને પણ બનાવજો, બરાબર. આ તો હું તમને પ્રાયોરિટી છે નહીં આપું, કે કાચી ઘાણીનું હોય ને તો ટૂંકમાં રિઝલ્ટ વધારે સારા મળે છે. રેડી? હવે આ બે તેલ તમને થઈ ગયું. આ તેલ કેટલું લેવાનું છે? 1 કિલો. હવે આગળનું છે એ વનસ્પતિ છે બે, આકડા અને ધતુરો. હવે આકડો અને ધતુરો બે મિત્રો એવી વનસ્પતિ છે કે શહેરમાં ગમે ત્યાં મળી જાય એના પાન, અને ગામડામાં તો જોઈએ એટલા મળી જાય ગમે ગામમાં પાછા ગુજરાતમાં. રેડી? હવે આકડાના પાનનો રસ લેવાનો છે. આકડાના પાનનો રસ કેટલો? તો કે 250 ગ્રામ, 250 ગ્રામ, આ માત્રા યાદ રાખજો. રેડી? હવે આકડાના પાન છે એ તમે તોડવા જાવ ને ત્યારે એક એમાં ખાસ ઈ ધ્યાન રાખવાનું કે એમાં તોડો ને એટલે તમને ખબર હોય સફેદ દૂધ જેવું નીકળે, સીડ જેને કહીએ, એ ખાસ આંખમાં ન પડે ને ધ્યાન રાખવાનું. રેડી? બાકી તમને કોઈ બીજો પ્રોબ્લેમ નથી, બરાબર. આકડાના પાન વ્યવસ્થિત તોડી ઘરે લઈ આવી, એને ધોઈ નાખવાના, પહેલા ધોઈને એને સૂકવી દેવાના, સાંઈએ સૂકવજો, તડકે નહીં, સાંઈ. પણ થોડીક વાર સુકાઈ જાય એટલે એને શું કરવાનું, ખાંડી નાખવાના, ખાંડી થોડા થોડા, અને પછી મિક્સરમાં થોડુંક પાણી નાખવાનું, બહુ જાજો નહીં, થોડુંક, કેમ કે પાનમાં પાણીનો ભાગ તો હોય જ છે, થોડુંક પાણી નાખી ક્રશ કરીને પછી આમ કરશો ને એટલે તમને એમનો રસ મળી જશે. એવી રીતે જ પાન લઈ આવવાના છે કે 250 ગ્રામ આપણે રસ એમાંથી મળી જાય. આ ધતુરાના પાન પણ એવી જ રીતે, ધતુરો છે ને એ લગભગ બધે જોવા મળે છે, બરાબર, શિવજીને પ્રિય ધતુરો. રેડી? ને બધા ઓળખતા છે ધતુરામાં મિત્રો. 3 જાત આવે છે, કાળો ધતુરો, પીળો ધતુરો અને સફેદ ધતુરો. સફેદ ધતુરો સૌથી વધારે જોવા મળે છે, અને સફેદ ગમે ધતુરાના પાન હાલશે, પાન લેવાના છે, બરાબર. આનાય પાન છે, આનાય પાન છે. પાન લઈ આવી, સાફ કરી, ધોઈ, સૂકવી, અને પછી મેં તમને કીધું એવી જ રીતે એનો પણ રસ કાઢી લેવાનો. એનો રસ પણ કેટલો લેવાનો છે? 250 ગ્રામ
રસ કાઢવામાં કદાચ એમ લાગે તો થોડુંક પાણી નાખવાનું, જાજુ નહીં હો, થોડુંક પાણી, કેમ કે આ પાનમાંથી પણ આપણે રસ લેવાનો, પાનનો જ રસ વધારે લેવાનો છે, બરાબર. આ તો પાણી શું કરવા નાખવાનું, કહું કે તમને રસ થોડોક તાત્કાલિક મળી જાય. રેડી, હવે આ બે વસ્તુ થઈ ગઈ. પછી છે અજમા. અજમા છે ને સૂકા લેવાના છે, લીલા નહીં, અજવાઈન જેને કહીએ છીએ આપણે, સૂકા અજમા તમને મળી જશે દુકાનેથી. રેડી, આ અજમા તમારે લેવાના કેટલા છે? માત્ર 50 ગ્રામ, યાદ રાખજો. કેટલા? માત્ર 50 ગ્રામ. હવે છેલ્લી વસ્તુ છે ને ભીમસેની કપૂર છે. આ ભીમસેની કપૂર છે ને એ માત્ર તમારે 10 ગ્રામ લેવાનો છે. કેટલો? 10 ગ્રામ. રેડી, આ માત્રા યાદ રહી ગઈ બધી. હવે આને બનાવવું કેવી રીતે અને કેવી રીતે આનો પ્રયોગ કરવો, આ બહુ જાણવું જરૂરી છે. એ પહેલા એક વિનંતી છે મિત્રો, વિડીયો પસંદ આવે તમને એમ છે કે ના, અદભુત મહેનત છે તમારા માટે, જોરદાર અમે આ કામ કરીએ છીએ. દરરોજ એક વિડીયોને લાઈક આપો અને તમારા મિત્રોને મોકલો, અત્યારે ખૂબ જરૂર છે આની. એટલે જેટલું બને એટલું બીજા લોકોને શેર કરો, આપણા આયુર્વેદનો ફાયદો થાય અને લોકો ઘરે આવું આયુર્વેદ બનાવે ને એનાથી એને રિઝલ્ટ સારા મળે. રેડી, એટલે ખાસ શેર કરવા વિનંતી. હવે તમને કહી દઉં આને બનાવવાનું કેવી રીતે છે. રેડી, એટલે ખાસ જોજો. સરસવનું અને તલનું જે તમને તેલ મળે બેમાંથી એક, અથવા લખ્યું છે બે નો લેતા, 1 કિલો લઈ લોખંડનું બકડિયું લેવાનું. કહેવાનું લોખંડનું બકડિયું લેવાનું છે, કડાઈ લોખંડની, એમાં તેલ નાખી દેવાનું અને પછી એમાં આકડાના પાનનો રસ જે હતો 250 ગ્રામ એ નાખી દેવાનો, અને ધતુરાના પાનનો રસ હતો એ એમાં નાખી દેવાનો તેલનો, અને અજમા છે ને એને થોડાક આખા પાખા ખાંડી નાખવાનો, એકદમ લોટ પાવડર નથી કરવાનો, આખા પાખા ખાંડી અને એ એમાં નાખી દેવાના. રેડી, આ બધું નખાઈ ગયું. બીજું એક ખાસ ખાસમ ખાસ યાદ રાખવાનું એ છે, તાપ ધીમો રાખવાનો છે. મતલબ ગેસ હોય તો એને ધીમા તાપે કરવાનું છે અને એક જ બાજુ હલાવવાનું છે. રેડી, ખાસ યાદ રાખજો, તાપ ધીમો. જો તમે ભડકો તાપ રાખશો તો તેલ બળી જશે ને કાળું પડી જશે, એટલે એનું જોરદાર રિઝલ્ટ નહીં મળે. એટલે ખાસ તાપ ધીમા તાપે કરવાનું છે. રેડી, આ ભીમસેની કપૂર નાખવાનું નથી, આ તમારે તેલમાં નાખવાનું નથી, આ યાદ રાખજો અત્યારથી. આ હું તમને કહું આ ક્યારે નાખવાનું છે. બરાબર, હવે તમે જ્યારે ગરમ કરો છો બરાબર, એટલે એમાં ફીણ વળશે. ફીણ શું કરવા વળે છે એ પણ કહી દઉં. આકડામાં ધતુરામાં પાણીનો ભાગ હોય છે, તેલમાં નાખો એટલે ફીણ વળવાના છે. ધીમે 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 એ ફીણ વળવા દેજો. ફીણ એ ફીણ વળતા બંધ થઈ જાય ને એટલે તમારે સમજી લેવાનું કે આ તેલમાં પાણીનો ભાગ બળી ગયો. પછી એ તેલને તમારે નીચે ઉતાર લેવાનું. રેડી, પછી એ તેલને તમારે 3 વાર ગાળવાનું છે, ગરણાથી કે જેનાથી તમે ગાળો એનાથી 2-3 વાર એને ગાળી લેવાનું, એટલે એકદમ શુદ્ધ તેલ તમને મળી જશે. હવે તેલ ઠરી જાય પછી, ઠરી જાય પછી ગાળજો. ઠરી ગયા પછી એમાં ભીમસેની કપૂરનો એકદમ ભૂકો કરી નાખવાનો. પહેલા એ ગાંગડી છે, સાકરની ગાંગડી જેવો એકદમ, એટલે પાવડર જેવો ભૂકો કરી નાખવાનો. ભૂકો કરી અને આ તેલમાં ઉપરથી નાખી, ઠરી જાય પછી નાખવાનું છે, ઉપરથી નાખી પછી એને હલાવી નાખવાનું. આ તેલ તમારું કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે ઉપયોગ કરવા માટે. રેડી, હવે બીજું આનો પ્રયોગ કેમ કરવો. હવે પ્રયોગ કરવામાં એક ખાસ ધ્યાન, જ્યાં પણ તમને દુખાવો હોય ત્યાં તમે ક્યાંય પણ તમે માલિશ કરો ને તો માલિશ તમારે એક બાજુ ગમે કરવાની છે, બે આમ નથી ઘસવાનું. તમે ઉપર લેતા હોય, ઉપર લ્યો તો વધારે સારું, નીચે કરતા ઉપર સારું. ઉપર માલિશ કરતા હોય તો આ રીતે ઉપર જ કરવાની, ઓકે, અને જો નીચે કરવાની ઈચ્છા હોય તો આ રીતે નીચે કરવાની, એક જ બાજુ, બે બાજુ ઘસવાનું નથી. હાથ પગ ગોઠણ જ્યાં પણ હોય ત્યાં તમારે એક બાજુ આ રીતે માલિશ કરવાની છે. માલિશ થઈ ગયા પછી દરરોજ સાંજે માલિશ કરી શકો, સવારે 2 ટાઈમ કરી શકો, એનો કોઈ એવું નથી. પછી આ તેલ છે ને 1 વર્ષ 2 વર્ષ બગડશે નહીં, એ ચિંતા ન કરતા. રેડી, પછી જ્યારે તમે તેલની માલિશ કરવી ને તો ત્યારે થોડુંક ગરમ કરીને માલિશ કરી શકાય, સેજ ગરમ કરી આમ હળવું બરાબર, અને પછી માલિશ કરો તો પણ સારું પરિણામ મળે છે. રેડી, અને હા, એક મહત્વનું છે, તમે માલિશ કરી લીધા પછી વ્યવસ્થિત સાબુથી હાથ ધોઈ નાખવાનું, કેમ કે એમાં આકડો અને ધતુરો બે વનસ્પતિ છે, એટલે તમારે શું કરી નાખવાનું, વ્યવસ્થિત સાબુથી હાથ ધોઈ અને તેલની માલિશ કર્યા પછી. આ પણ એક ખાસ એટલું યાદ રાખવાનું છે, બરાબર. આ આપણો પ્રયોગ હતો, કેવી રીતે તમે સાંધામાં ગોઠણમાં દુખાવામાં જોરદાર એટલે કામ આપશે, ઘણાને રિઝલ્ટ સારું મળ્યું છે, એટલે મેં ફરીવાર આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. રેડી, વિનંતી એટલી છે, તમે શેર કરજો, ઓલ ગુજરાતમાં વિડીયો શેર થઈ જાય એટલી વિનંતી છે. એનું કારણ એ છે કે લોકોને આની જરૂર છે, બરાબર, એટલી ખાસ વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.